विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? विद्यार्थी मित्रों, आपणे पूरक वाचन विषय गुजराती विषयां पूरक वाचन एमां पहेलुं छे अभिनंदन। तेमां छे काव्य एक अभिनंदन, जेना कवि छे भाग्येश जहां। श्री भाग्येश जहां जेनो जन्म क्यां थयो हतो? तो के तेमनो जन्म 18 फेब्रुआरी 1955। 18 फेब्रुआरी 1955 गांधीनगर जिलाना कलोल तालुकाना नारदीपुर गाममां थयो हतो। तेमनो जन्म क्यां थयो? तो आवो प्रश्न पूछे कि श्री भाग्येश जहांनो जन्म क्यां थयो हतो? तो के गांधीनगर जिलाना कलोल तालुकाना नारदीपुर गाममां थयो हतो। श्री भाग्येश जहां कवि, गीतकार, संस्कृत साहित्यकार अने विवेचक छे। विवेचक तरीके जाणीता छे के श्री भाग्येश जहां छे कवि, ए गीतकार, संस्कृत साहित्यकार अने विवेचक तरीके जाणीता छे। अने हाल छे आ भાગ્યેશ જહાં તેઓ ગુજરાત સાહિત્ય અકાદમી નામની સંસ્થાના શું છે? તો કે અધ્યક્ષ છે। પ્રસ્તુત કાવ્યમાં ગુજરાતની ગરિમાની વાત કરવામાં આવી છે। અભિનંદન કાવ્યમાં ગુજરાતની ગરિમાની વાત કરવામાં આવી છે। તેના ખમીર અને કુમારીની સાથે અદ્યતન ટેકનોલોજીના વિકાસથી સમગ્ર વિશ્વ પર ગુજરાત પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે। તેની રજૂઆત કવિએ રસપ્રદ રીતે આ કાવ્યમાં કરી છે। અભિનંદન કાવ્યમાં કવિએ ગુજરાતની ગરિમાની વાત છે એ રસપ્રદ રીતે આમાં છે કાવ્યમાં કરી છે। ગુજરાત તને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન। એટલે કે ગુજરાત તને અભિનંદન છે કે ગુજરાતીના ગૌરવથી જ આ ધરા છે, આ ધરતી છે એ નંદનવન બની છે, એટલે કે હરિયાળી બની છે। વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા। વેદકાળથી એટલે કે પહેલાના સમયથી જ, વેદના સમયથી જ છે એ આ ધરા છે, એ નિરંતર જ્ઞાન ભક્તિની ધારા છે એ વેદથી આવી છે। નરસિંહ મહેતા, મીરાબાઈ એના સમયથી છે આ જ્ઞાન ભક્તિની ધારા છે એ વેદી છે। દશે દિશાઓ રક્ષે દેવો નરનારી અહીં ન્યારા। દશે દિશાઓ રક્ષે દેવો, દશે દિશા એટલે કઈ કઈ? તો કે ચાર દિશા કઈ? તો કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ। પછી ચાર ખૂણા, નૈઋત્ય, વાયવ્ય, ઈશાન, બરાબર। પછી આકાશ, પાતાળ। દશે દિશાઓ રક્ષે દેવો, કે દશે દિશાથી દેવો છે એ રક્ષણ કરે છે અને અહીંના લોકો છે એ બહુ ન્યારા છે। તું સોમનાથનું બીલીપત્ર, તું હાટકેશનું ચંદન। તું સોમનાથનું બીલીપત્ર, કવિએ છે ગુજરાતની ધરતીને બીલીપત્ર જેટલી પવિત્ર ગણી કહી છે આ કાવ્યમાં, કે 12 જ્યોતિર્લિંગમાંથી સોમનાથનું જ્યોતિર્લિંગ છે એ પહેલું છે, કે પહેલું 12 જ્યોતિર્લિંગમાંથી પહેલું જ્યોતિર્લિંગ છે એ સોમનાથનું છે, જે ક્યાં આવેલું છે? તો કે આપણા ગુજરાતમાં આવેલું છે, કે સોમનાથ મહાદેવને જે બીલીપત્ર ચડે છે એની શિવલિંગ ઉપર જે બીલીપત્ર ચડે છે એના જેટલી જ આ ધરતીને છે એ પવિત્ર ગણી છે। પછી કે તું હાટકેશનું ચંદન, તો કે ગુજરાતની પ્રાચીન નગરી છે વડનગર, ત્યાં વસતા હાટકેશ્વર મહાદેવના શીતળ ચંદન જેટલી જ છે આ ધરતી શીતળ છે। ધરતી કંભમાં ઉભો રહ્યો તું સાવ અડીખમ માણસ, કે ગુજરાતમાં ઘણા બધા ધરતીકંપો આવ્યા છે ત્યારે પણ ત્યાંના લોકો છે, અહીંયાના લોકો છે એ અડીખમ ઉભા છે, કે એની જે કપરી પરિસ્થિતિ છે ભૂકંપની પણ એમાંથી પણ એ પોતા બહાર આવીને એકદમ સરસ અડીખમ રીતે ઉભા છે। દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ, કે ઘણા બધા દુષ્કાળો પડ્યા બરાબર, જેવા 56 દુષ્કાળ, એમાં એની કપરી પરિસ્થિતિમાં પણ માણસો છે ગુજરાતના એની ક્ષણમાં સતત ધબકતો રહ્યો છે, એટલે કે એની કપરી પરિસ્થિતિમાંથી પણ પસાર થઈને માણસ છે એટલે ગુજરાત જે પાછું ધબકતું થયું છે। સરળ સ્વસ્થ સંતાળ રીતે આંસુ વિનું ક્રંદન,
કે એની આટલી કપરી પરિસ્થિતિમાંથી પણ પસાર થઈને ત્યાંના લોકોએ છે એને આંસુ છે છતું નથી થવા દીધું. અભિનંદન ગુજરાત તને અભિનંદન, કે અભિનંદન છે ગુજરાત તને અભિનંદન છે. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી, કે કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે એટલે કે જન્માષ્ટમી, કૃષ્ણ નિહાળે એટલે કે જન્માષ્ટમી, કૃષ્ણ ભગવાનના જે કંઈ પણ તહેવાર આવતે આવે છે એ બધા. ગરબે અંબા રમતી એટલે કે નવરાત્રિ, કે અહીંયા છે નવરાત્રિ છે, બધા તહેવારો એટલા સરસ મજાના ઉજવીએ છીએ આપણે બધા, કે એ છે દેશ વિદેશની બધી વેબસાઈટમાં છે, આપણે ખાલી સર્ચ કરીએ એટલે જોવા મળે. જન્માષ્ટમી સર્ચ કરો તો એ પણ આખી દેશ વિદેશના લોકો છે એ કમ્પ્યુટરમાં નિહાળે છે ગુજરાતની ગરિમાને. વિસ્તરતી ગુજરાતી, ગુજરાતી વિસ્તરતી, કે દેશ વિદેશની વેબસાઈટમાં છે ગુજરાત છે એ આગળ આવી ગયું છે, અને ત્યાં કૃષ્ણ જન્માષ્ટમી કે નવરાત્રી કે બધી છે એ આપણે જોઈ શકીએ છીએ. સમૂહ જીવનમાં સૌની સાથે વહેંચે કેવા સ્પંદન, એટલે કે બધા માણસો છે એ સહજતાથી પોતાની લાગણી છે એ બધાને વહેંચે છે. અભિનંદન ગુજરાત અને અભિનંદન, કે અભિનંદન છે ગુજરાત અને અભિનંદન. પછી છે કાવ્ય સમજૂતી એટલે કે શબ્દ સમજૂતી. અભિનંદન એટલે કે ધન્યવાદ, કે ધન્યવાદ છે ગુજરાત અને ધન્યવાદ એમ પણ આપણે કહીએ. ગૌરવ એટલે કે આદર, મોટાઈ, મહત્તા. નંદનવન એટલે કે હરિયાળું. નિરંતર એટલે કે સતત. ધરા એટલે કે ધરતી અથવા તો જમીન. રક્ષે એટલે કે રક્ષણ કરે અથવા તો રક્ષણ કરવું. ન્યારા એટલે કે અનોખા. ધરતીકંપ, ભૂકંપ. અડીખમ એટલે કે ડગિયા સિવાય. એક દારૂ ઊભું રહે. દારૂણ એટલે કે ભયાનક, કે દુષ્કાળની ભયાનક સ્થિતિ. ક્ષણ એટલે કે પટ, એટલે કે ભયાનક પળમાંથી પણ ગુજરાત છે એમાંથી બહાર આવ્યું. સતત એટલે સદાય. ક્રંદન એટલે કે રુદન. વેબસાઇટ એટલે કોઈ ચોક્કસ વસ્તુ બતાવતી કમ્પ્યુટર સ્ક્રીન. વિસ્તરતી એટલે કે વિસ્તાર પામતી. વહેંચે એટલે કે વહેંચે. બરાબર, આ થઈ ગયું આપણી શબ્દ સમજૂતી. જો આ કાવ્ય મેં અત્યારે સમજાવ્યું છે, નેક્સ્ટ હશે એના પ્રશ્ન જવાબ હશે. ઓકે, થેન્ક યુ.